બનાસકાંઠા જિલ્લામાં હાઈવે પર ગુનાહિત ઘટનાઓ વધારો થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે મોડી રાત્રે થરાદ તાલુકાના જેતડા નજીક એક હોટલ પાસે ટ્રક ચાલકને ઢોરમાર મારવામાં આવ્યો છે. રાત્રિના સમયે જેવી ટ્રક હોટલ પર આવે તેવામાં જ એક પછી એક કરી છ શખ્સોએ ટ્રક ચાલકને ઢોરમાર મારવામાં મંડી પડે છે અને આ સમગ્ર ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તમે દ્રશ્યો જોઈ શકો છો કે ટ્રક ચાલક હોટલ નજીક આવીને પોતાની ટ્રક ઊભી રાખી રહ્યો છે અને ત્યારબાદ ટ્રકમાંથી એક શખ્સ બચાવ માટે ટ્રકના કેબિન પર ચડી જાય છે ત્યારે ટ્રકમાં સવાર અન્ય એક વ્યક્તિ આ હુમલાખોરોનો શિકાર બને છે. જોત જોતામાં ઘટના સ્થળ પર એક બે કરી કુલ છ જણા પહોંચી જાય છે અને ટ્રકમાંથી નીચે ઉતારીને આ વ્યક્તિને ફેટો લાતો અને બ્લેડ વડે ખૂબ જ બેરમીથી માર મારી રહ્યા છે. આ ઉપરાંત હુમલો કરવા આવેલા શખ્સોએ ટ્રકના કાચ પણ તોડી નાખ્યા હતા. આ ઘટના બની રહી હતી ત્યારે લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. જે રીતે આ શખ્સો હુમલો કરી રહ્યા છે તે કાયદો અને વ્યવસ્થા સાથે ખૂબ જ ગંભીર બાબત છે. આ ઘટનાને પગલે ટ્રક માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ રીતે ટ્રક ચાલકને રાત્રે માર મારવામાં આવે ત્યારે જિલ્લામાં વાહન ચાલકોની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રાત્રિ દરમિયાન દારૂની શોધખોળ કરવા માટે પેટ્રોલિંગ કરી રહેલી થરાદ પોલીસ આવી ઘટનાઓ અટકવામાં કેમ નિષ્ફળ નીવડી રહી છે? જિલ્લામાં દારૂને ઝડપી પાડવા માટે સારી બાબત છે, પરંતુ દારૂ કરતા લોકોની સુરક્ષા આપવી અત્યંત જરૂરી છે ત્યારે થરાદ પોલીસ નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.